નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે ભાગ નંબર એકસો છ જોવા જઈ રહ્યા છે તો વાત કરીએ મિત્રો પ્રથમ આપણે સવાલ પૂછ્યો છે કે ભાઈ કમળાના રસીના શોધક કોણ હતા ઓપ્શન એ આઈજેક સ્ટીમરો ઓપ્શન બી પોલ ઓફિટ ઓપ્શન સી રીમેડ ગિલ અને ઓપ્શન ડી મેક્સ થેલર તો આ કમળાના રસી છે કમળા જે રોગ છે એના રસી શોધક કોણ હતા તો કે મેક્સ થેલર છે એમનો શોધક હતા તો આપને જવાબ આપણો કયો આવશે ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે આગળ જોઈએ બીજો પ્રશ્ન જી યુ એટલે શું ઓપ્શન એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરનેટ ઓપ્શન બી ગ્રાફ યુઝ ઇન્ટરનેટ ઓપ્શન સી ગીગા બાઇટ્સ ઇન્ટરગ્રા ઇન્ટરગ્ર અને ઓપ્શન ડી ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ તો આ જીયુઆઈ છે એમનું કયો આવશે ફૂલ ફોર્મ શું થશે તો કે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે એટલે કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એ આપણો સાચો જવાબ આવશે આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ વડામણા કૃતિ કૃતિ છે એ કોની છે ઓપ્શન એ જવા જવરચંદ મેઘાણી ઓપ્શન બી પન્નાલાલ પટેલ ઓપ્શન સી ઉમાશંકર જોશી અને ઓપ્શન ડી જોરાવરસિંહ જાદવ તો મિત્રો આ વળામણા કૃતિ છે મહત્ત્વની ખૂબ જ મહત્ત્વની કૃતિ છે પન્નાલાલ પટેલની છે કોની છે પન્નાલાલ પટેલ હવે મિત્રો આ વળામણા કૃતિ છે એમાં કોની વાત છે એની સંપૂર્ણ ચર્ચા આપણે આ પન્નાલાલ પટેલનો સાહિત્યમાં વિડીયો બનાવેલો છે તો એ વળામણા કૃતિની પણ ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને વળામણા કૃતિ વિશે માહિતી લઈ શકો છો આ સિવાય મહત્ત્વના કવિ કોણ છે જવરચંદ મેઘાણી તો એમની પણ ચર્ચા આપણે સાહિત્યના વિડીયોમાં કરેલી છે તો આવા ખૂબ જ મહત્ત્વના વ્યક્તિ કે જેણે સૌરાષ્ટ્રની રસધારા આ સિવાય શિવાજીનું હાલડું પછી સોરઠ તારા વેતા પાણી આવી મહત્ત્વની કૃતિઓ છે એ કોણે લખેલી છે ઝવેરચંદ મેઘાણીએ આ સિવાય ચારણ કન્યા જે ખૂબ જ મહત્ત્વની પંક્તિઓ છે તો આવી બધી કૃતિઓ કોણે લખી છે ઝવેરચંદ મેઘાણી અને આમના માનમાં જ લોક કલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ઝેવેચંદ મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે કયો તો કે લોક કલા ક્ષેત્રે ગુજરાતમાં કયો એવોર્ડ આપવામાં આવે છે તો કે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ આપવામાં આવે છે મિત્રો એમની પણ ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ તો તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો પછી છે ઉમાશંકર જેઠાલાલ જોશી જેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે આ સિવાય મહત્ત્વની કૃતિઓ પણ એમણે લખેલી છે જેમાંની નિશ્ચિત પ્રશ્નો આવી બધી મહત્ત્વની કૃતિઓ બની છે ઉમાશંકર જેઠાલાલ જોશીની અને એમણે ખૂબ જ ઘણા બધા એવોર્ડ પણ એમને મળેલા છે તો આ વ્યક્તિ વિશે પણ યાદ રાખીશું અને છેલ્લા છે જોરાવરસિંહ જાદવ તો જોરાવરસિંહ જાદવની વાત કરીએ તો કે મરદ કસુંબલ રંગ ખૂબ જ જાણીતી કોની છે તો કે જોરાવરસિંહ જાદવની છે આ સિવાય મરહાય માથે સાટે તો આ બે કૃતિઓ છે કોની છે જોરાવરસિંહ જાદવની છે તો યાદ રાખશું એમાં અવરનવાર આપને આ પરીક્ષામાં પૂછાઈ ચૂકી છે ઓપ્શન એ મરદ કસુંબલ રંગ તો યાદ રાખજો આગળ જોઈએ છપ્પન પચીસ નું વર્ગમૂળ શણાવો એટલે કે આ જે છપ્પન પચીસ સંખ્યા છે એનું વર્ગમૂળ શું થશે ઓપ્શન એ પંચાવન ઓપ્શન બી પાસાઠ ઓપ્શન સી પંચોતેર કે ઓપ્શન ડી પાંચ પંચ્યાસી હવે મિત્રો આપણે છે એ કોઈપણ સંખ્યાની પાછળ પાંચ આવે તો એનું વર્ગમૂળ શું થાય એની ચર્ચા આપણે એક શોર્ટકટ મેથ્સમાં શોર્ટકટ વિડીયો આપણે છે બનાવેલો છે તો એની ચર્ચા કરી લઈએ કે ભાઈ ફટાફટ કે ભાઈ કોઈપણ સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધવું છે કે વર્ગ શોધવો છે તો કઈ રીતના શોધી શકાય તો પહેલાં આ પાંચ કોઈપણની સંખ્યાની પાછળ પાંચ જે અંક આવશે એનો આપણે વર્ગમૂળ કઈ રીતના શોધશું તો પહેલું જ્યારે પણ આવું આપણે આપેલું છે પંચાવનનું વર્ગમૂળ તો પંચાવનમાં આપણે જોઈએ પાંચ પાછળ કેટલા આવે છે તો કે પાંચ તો આપણે એને શું લઈ લેશું પચીસ કેટલા લેવાના પચીસ હવે જોઈએ આગળ સંખ્યા આપણે કેટલી આપી છે તો કે પાંચ આપી છે કેટલી આપી છે પાંચ તો આ સંખ્યાનો ગુણાકાર એની આગળની સંખ્યા એટલે કેટલા થાય છ એની સાથે ગુણાકાર કરીએ એટલે કેટલો થશે કે પાંચ છ ત્રીસ તો અહીંયા ત્રીસ આપણે મૂકી દેવાના તો આ

અંક આપ કયો અંક આપ્યો છે તો કે પાંચ તો પાંચને આપણે શું લઈ લેશું પચીસ હવે આઠ અંક કેટલો આપ્યો છે છ તો આગળ એની સંખ્યા આગળ કઈ આવે સાત બંને વચ્ચે ગુણાકાર તો સાત છ સત્તા બેતાલીસ તો આ પાસઠનો વર્ગ કેટલો થશે બેતાલીસ પચીસ એનો વર્ગ થશે એવી જ રીતના આપણે પંચોતેરની વાત કરીએ તો કે અંક પાછળ કયો આપ્યો છે સંખ્યા કઈ આપી છે પાંચ તો પાંચને આપણે ક્યાં લઈ લઈશું પચીસ તો સાત આપ્યો છે એનો ગુણાકાર ક્યાં કરવાનો એની આગળની સંખ્યા તો કે સાત અઠા છપ્પન તો છપ્પન પચીસ છે એ વર્ગ કોનો થાય પંચોતેરનો તો છપ્પન પચીસનું વર્ગમૂળ કયું થાય તો કે પંચોતેર આપણો જવાબ મળી ગયો કયો આવશે ઓપ્શન સી પંચોતેર આવશે પણ છતાંય આપણે પંચ્યાસીની ટ્રાય કરી લઈએ કે ભાઈ પંચ્યાસીમાં પાછળ અંક કયો છે તો કે પાંચનો છે તો આપણે પાંચના કયા લઈ લેશું પચીસ હવે આ સંખ્યા કઈ છે આઠ તો એનો ગુણાકાર યારે કરવાનો નવ સાથે તો આઠ નવા બોતેર તો કે ભાઈ આ આપણો જવાબ બોતેર પચીસ જે પંચ્યાસીનો વર્ગ થશે તો આ રીતના વર્ગ પાંચની સંખ્યામાં અથવા વર્ગમૂળ તમને કોઈપણનું પૂછે તો તમને સરળતાથી છે એ તમે ગોતી શકો અને મિત્રો આવી જ રીતના ગુણાકાર કઈ રીતના શોર્ટકટમાં કરી શકાય બે સંખ્યાનો ત્રણ સંખ્યાનો એની ચર્ચા અને વર્ગમૂળ કઈ રીતના લેવું વર્ગ કઈ રીતના કરવો એની સંપૂર્ણ વિડીયો છે એ આપણે બનાવેલા છે શોર્ટકટના તો તમે એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તો કે ભાઈ રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલ સાથે રહી રચાયો

આ આવશે તો ઇન્ફોર્મેશન તો હવે આ છે ક્યારે આવ્યો છે તો કે બે હજાર પાંચમાં આવ્યો છે ક્યારે આવ્યો છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન બે હજાર પાંચ પણ રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત કેટલો છે ક્યારે આવ્યો છે તો કે બે હજાર નવમાં છે એ કાયદો આવેલો છે અને કઈ અનુચ્છેદ સાથે જોડાયેલો છે તો કે એકવીસ એ સાથે જોડાયેલો છે કેની સાથે જોડાયેલો છે તો કે એકવીસ એ સાથે જોડાયેલો છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન અને રાઇટ ટુ એજ્યુકેશન હવે એમાં શેની વાત છે તો કે ભાઈ છ થી ચૌદ વર્ષના છ થી ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર એટલે કે છ થી ચૌદ વર્ષના અંતર્ગત જે બાળકો આવતા હોય એમને સિ પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે કઈ એક્ટ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત જે ક્યારે આવેલો છે બે હજાર નવમાં તો સાલ પણ આપણે ઘણી વખત પૂછાય છે અને અનુચ્છેદ પૂછાય તો કઈ આવશે એકવીસ એ અંતર્ગત છે એની સાથે જોડાયેલો છે કયા કયા બે આવશે તો કે રાઈટ ટુ એજ્યુકેશન અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન તો આ બંને વસ્તુ આપણે યાદ રાખીશું મિત્રો આવી રીતના ઘણા બધા આપણે ડીપમાં ક્યારેક સવાલ પૂછાઈ લેતા હોત તો આપણે આવડવા જોઈએ જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડીયોમાં આપણે આટલું રાખીએ જય હિન્દ જય ભારત અસ્તુ